नमस्कार दर्शक मित्रों, सिटी न्यूज में आप सौनु स्वागत छे। समाचारों की शुरुआत करता पहला एक नजर आजना मुख्य समाचारों पर। सरला परफॉर्मेंस फाइबर्स कंपनी ना कर्मचारियों पगार वधारा मुद्दे कलेक्टर ने रजूआत। पाली हिल सोसायटी द्वारा नगर पालिका ना सूचित एसटीपी प्लांट नो विरोध। वडाप्रधान मोदी जी ना जन्मदिवस निमित्ते सेवा पखवाड़िया नी उजवणी कराशे। रोहिणा मां नहर विभाग नी जमीन पर गैरकायदेसर रीते बांधेली दुकानों ने दूर करवा डिमोलिशन नी कार्यवाही। हवे समाचार विगतवार जोईए। दादरा नी सरला परफॉर्मेंस फाइबर्स कंपनी ना कर्मचारियों पगार वधारा मुद्दे कलेक्टर ने रजूआत कराई। दादरा गामनी सरला परफॉर्मेंस फाइबर्स लिमिटेड कंपनीना कर्मचारीओए विविध मुद्दाओ अंगे लेबर विभाग अने कलेक्टर ने लिखित रजूआत करी छे, जेमां जणाव्या अनुसार पगार अने मिनिमम मजूरीना हिसाबे वधारो थवो जोईए। पगारनी तारीख नक्की थवी जोईए। जे कर्मचारीओ घणा वर्षोथी काम करता होय तेओने दर वर्षे कंपनी द्वारा पगार वधारवामां आवे। हाउसकीपिंग कर्मचारीओनो पण पगार वधारवामां आवे। दरेक कर्मचारीने सार्वजनिक रजाना दिवसे वेतन भरीने आपवामां आवे। अठवाडિયે રજા ભરી આપવામાં આવે। કર્મચારીઓને પેમેન્ટ ઓફ બોનસ એક્ટ 1965 મુજબ દર વર્ષે બોનસ આપવામાં આવે। આ સાથે તેમણે કંપનીમાં થતા કર્મચારીના શોષણ વિશે પણ રજૂઆત કરી હતી। કોન્ટ્રાક્ટમાં કામ કરતા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવે છે। કંપનીના લેબર કોન્ટ્રાક્ટર સંજય અને શામરાવ કામદારોને ધમકી આપે છે। કર્મચારીઓનો પ્રોવિડન્ટ ફંડ કાપવામાં આવે છે, પરંતુ જ્યારે એ અંગે પૂછપરછ કરવામાં આવે ત્યારે યોગ્ય જવાબ આપવામાં આવતો નથી। કર્મચારીઓને દર મહિને પગાર સ્લિપ કર્મચારીઓને આપવામાં આવે। કંપનીમાં કોઈ પણ નિયમો લાગુ કરવા પહેલા કર્મચારીઓને એક અઠવાડિયા પહેલા જાણ કરવામાં આવે। કંપનીના કર્મચારીઓ એમના વિવિધ મુદ્દાઓ અંગે કલેક્ટરને રજૂઆત કરી, જે બાબતે કલેક્ટરે કંપનીના કર્મચારીઓને પણ આપના પ્રશ્નોનો ઉકેલ લાવવાની બાંહેધરી આપી છે। पेमेंट सिर्फ 300-350 है, कौन सा नियम है? अभी हम लोग को 100 रुपया मिलना चाहिए। उधर हम लोग नहीं गए, जाने ही नहीं दे रहे हैं। हम लोग का वापस लेकर आए। अभी कितना देता है? हम लोग के बढ़ना चाहिए। कौन बोलता है? વલસાડના ભાગડાવાડા ગામે પાલી હિલ સોસાયટી દ્વારા નગરપાલિકાના સૂચિત એસટીપી પ્લાન્ટનો વિરોધ કરાયો। જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તત્કાલિક ધોરણે આ પ્લાન્ટનું કામ બંધ થાય તેવી માંગ કરાઈ। વલસાડના ભાગડાવાડા ગામે આવેલ પાલી હિલ સોસાયટી દ્વારા નગરપાલિકા દ્વારા એસટીપી પ્લાન્ટ નાખવાની ચાલી રહેલ કવાયતનો ભાગડાવાડા ગામના અને પાલી હિલના લોકોએ પ્રચંડ વિરોધ કરી રહ્યા છે। તેમ છતાં પાલિકા તંત્ર લોક લાગણીને અવગણીને બળજબરીપૂર્વક કામ ચાલુ કરવા માંગે છે, જેના વિરોધમાં ભાગડાવાડા ગામના રહીશો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। સોસાયટીના રહીશો મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે હાલ અત્યારે એસટીપી પ્લાન્ટ તરફ જવા માટે કોઈ પણ રસ્તો નથી, જે અનુસંધાને સોસાયટીના રોડ પરથી જ મોટા ડમ્પર અને અન્ય વાહનો આવન જાવન કરે છે। સમગ્ર મામલે અનેક વાર રજૂઆત અને અનેક વિરોધ છતાં પણ નગરપાલિકા દ્વારા કામગીરી શરૂ કરાઈ હતી, જે બાબતે સોસાયટીના રહીશો દ્વારા ઉગ્ર વિરોધ કરી કામગીરી અટકાવી હતી। પરંતુ ફરી કામગીરી શરૂ કરતા સોસાયટીના રહીશો દ્વારા અને ભાગડાવાડા ગામના રહીશો દ્વારા એસટીપી પ્લાન્ટનો વિરોધ સ્વરૂપે વલસાડ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને તત્કાલિક ધોરણે આ કામગીરી બંધ થાય તેવી માંગ કરી હતી। આગામી દિવસોમાં જો આ સમસ્યાનો નિરાકરણ ના આવે તો સોસાયટીના રહીશો દ્વારા ગાંધીજીએ માર્ગે આંદોલન કરશે તેવી ધમકી પણ ઉચ્ચારી હતી। અપેક્ષા દેસાઈ, પાલી હિલમાં રહેવાનું છે મારે, કે રોડ પર। હવે પહેલો તો અમારો મુદ્દો એ છે કે પાલી હિલ ગ્રામ્ય વિસ્તારમાં આવે છે અને અમારા પાલી હિલની વસ્તી શાંતિનગર મુખ્યમંત્રી આવાસ યોજના
એ બધાને આપણે વસ્તીની ગણતરી કરીએ તો 12,000 જેવી વસ્તી થાય છે. અને અમારા પાલી હિલમાં જ એક સ્કૂલ આવેલી છે જ્યાં 1-10 ધોરણ સુધીના બાળકો 1,000 જેટલા બાળકો ભણે છે. હવે બધી દ્રષ્ટિએ જોઈએ તો મેઇન પહેલો તો પોલ્યુશનનો પ્રશ્ન, સ્મેલને કારણે બધાને શ્વાસમાં તકલીફ પડશે. આ બધા મુદ્દાને આવરી લેતા નગરપાલિકાને ફક્ત આખા વલસાડ શહેરમાં પાલી હિલ રહેણાંક વિસ્તાર જ મળ્યો, બીજી કોઈ જગ્યા જ નથી આખા વલસાડમાં, એ અમારો પહેલો પ્રશ્ન છે. અને એ જ અંગે અમે અહીંયા જે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે કે તમે કોઈ પણ એના માટે ઓપ્શન શોધો, જે બને તે બધું કરી છૂટશું. આજે આટલા આવ્યા છે, આ પ્રશ્ન છે તે એટલું પાલી હિલને નહીં, આ જે રસ્તો જવાનો આખા તિથલ રોડનો પ્રશ્ન છે. આ બધી અવર જવર તિથલ રોડ પરથી થશે. અને બીજું, અમારા બધા જે અંદર જવાના રસ્તા છે તે બધા ખાનગી માલિકીના છે, મુખ્ય એ પ્રશ્ન છે. ત્યાંથી બધી અવર જવર થશે. અગાઉ એ લોકો જો પોલીસ પ્રોટેક્શન લઈને અમારે ત્યાં આવશે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા તૈયાર છે. બધા એક સાથે અમે બધા તૈયાર રહેશું. અને ભારત માતા કી જય. વર્ષ 2020માં જ્યારે ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન અને એસટીપીને કચરા ગનગજરાના નિકાલ માટેનો પ્લાન્ટ પાલીલમાં પાછળ બનાવવા માટેની ચર્ચા થયેલી ત્યારે જે તે વખતે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીને વિનંતી કરેલી, તેમણે જગ્યા ફેરવી આપવા માટે જરૂરી કાર્યવાહી કરશું એવું બાંહેધરી આપેલી. ત્યાર પછી નગરપાલિકા દ્વારા 1.5 વર્ષમાં કોઈ જગ્યા ફેરફાર કરવા માટેની બાંહેધરી આપેલી હોવા છતાં કોઈ કાર્યક્રમ થયો નથી. અને આજે 1.5 વર્ષ પછી નગરપાલિકાને જ્યારે ખબર પડી કે આ જગ્યાએ પહોંચવા માટેનો કોઈ જાહેર રસ્તો જ નથી, તો એવો એવી રજૂઆત કરે છે કે અમને તમારા ખાનગી માલિકીના રસ્તા પરથી અવર જવર કરવા દો. હવે ત્યાં પાલી હિલ સર્વિસ સોસાયટી છે, પાલી હિલનું પ્લોટિંગ કરેલું છે, લગભગ 1600 પ્લોટ છે જેની અંદર લગભગ 800-850 જેટલા બંગલા છે અને 1400-1500 ઉપરાંતની વસ્તી છે. ત્યાં નજીકમાં સ્કૂલ આવેલી છે. આ બધી વસ્તુ હોવા છતાં ગેરકાયદેસર રીતે પોલીસ પ્રોટેક્શન માંગીને એક વખત તો એ લોકોએ કામ ચાલુ કર્યું જે અમે અટકાવ્યું, અને ત્યાર પછી આજે પાછું એ લોકો જેસીબી મોકલવાના હતા અને તેને માટે અમે બધા ત્યાં હાજર હતા. ત્યારે બધાએ એમ કીધું કે આપણે કલેક્ટર સાહેબને રૂબરૂ રજૂઆત કરીએ કે આ ખાનગી માલિકીના રસ્તા અને પ્રાઇવેટ સોસાયટી હોય એની અંદર તમે કઈ રીતે આ કામગીરી કરી શકો. એટલું આવેદનપત્ર આપીને આપણે વિનંતી કરીએ કલેક્ટર મેડમને કે તમે જગ્યા સનદ ફેરવી આપવા માટેની જરૂરી કાર્યવાહી કરો, કારણ કે નગરપાલિકાએ બીજી એક જગ્યા માટે ઓલરેડી રજૂઆત કરેલી છે જે મેડમના ટેબલ પર જ છે. અગર મેડમ ત્યાં આપી દે તો બી કદાચ મારા જ રસ્તા પરથી અવર જવર કરવી પડે એવું છે, તો તેની અંદર મને વાંધો પણ નથી. પણ અહીંયા જાહેર હિત સંકળાયેલું છે એટલે માટે અમને બધાને વાંધો છે. એસટીપી પ્લાન્ટથી શું તકલીફ પડી શકે? એસટીપી પ્લાન્ટથી તકલીફ જે પડવાની છે તે તો ભવિષ્યમાં પડશે. એ લોકો તો એમ કહે છે કે આની અંદર કોઈ સ્મેલ નથી આવતી કે કોઈ એફ્લુઅન્ટ બહાર નથી આવવાનું, કારણ કે અમે તો અતુલ કંપનીને અને બીજી બધી કંપનીઓને પાણી આપી દેવાના છે. પણ એ તો ટ્રીટમેન્ટ જ્યાં સુધી GUDCવાળા અન્ડરટેકિંગ રાખશે પંપનું ત્યાં સુધી કદાચ બરાબર ચાલશે, પછી ચાલે નીચે આપણને ખબર નથી. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ તો એ છે કે અમારા ખાનગી માલિકીના રસ્તા પરથી અવર જવર કરવાના, એની ઉપરથી કન્સ્ટ્રક્શન કરવાનું. 29 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છે, અંદાજે 5,000 ટ્રક બી આવજાવ કરે તો અમારા રસ્તા પરથી નાના છોકરાઓ રમતા હોય, સ્કૂલ છે ત્યાં, લોકો રોજ અવર જવર કરતા હોય, વૃદ્ધો ચાલતા હોય બહાર, એ બધાને કેવી રીતે અનુકૂળતા આવશે આ? અને પછી ભવિષ્યમાં પાઇપ પાણીની લાઇન પણ ત્યાંથી લાવવા લઈ જશે, કારણ કે એ લોકો પાસે બીજો કોઈ સ્કોપ જ નથી. આ આઈલેન્ડ એવો છે કે અનરીચેબલ છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો, વિરામ બાદ આપ જોઈ શકશો. વડાપ્રધાન મોદીજીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયાની ઉજવણી કરાશે. રોહિણામાં નહેર વિભાગની જમીન પર ગેરકાયદેસર રીતે બાંધેલી દુકાનોને દૂર કરવા ડિમોલિશનની કાર્યવાહી. અબ સાકાર હોગા આપકા સપના, એક લક્ઝુરિયસ રો હાઉસ કા. દમણ ઓર ઉમરગાંવ કે પાસ સનરાજ ડેવલપર્સ કા નયા પ્રોજેક્ટ સુવર્ણ ભૂમિ રેસિડેન્સી, 3 and 4 BHK લક્ઝુરિયસ રો હાઉસ. ઇસકે સાથ ક્લબ હાઉસ, જિમ હોલ, ઇન્ડોર ગેમ્સ, ચિલ્ડ્રન પાર્ક, લેન્ડસ્કેપ ગાર્ડન ઓર સ્વિમિંગ પૂલ જૈસી સુવિધાએ ભી ઉપલબ્ધ. સુવર્ણ ભૂમિ રેસિડેન્સી, કલાઇ લેક કે પાસ, ટાટા વાડી, કલગાંવ કોસ્ટલ હાઈવે, ફંસા, ઉમરગાંવ. સંપર્ક કરે 8758222009. વિરામ બાદ આપનું સ્વાગત છે. વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાના અધ્યક્ષ સ્થાને અગત્યની બેઠક યોજાઈ. દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિન નિમિત્તે સેવા પખવાડિયાની ઉજવણી કરાશે.
गुजरात प्रदेश भारतीय जनता पार्टी ना अध्यक्ष अने पेज कमिटी ना प्रणेता सी आर पाटिल, प्रदेश संगठन महामंत्री रत्नाकर, प्रदेश उपप्रमुख अने वलसाड जिला प्रभारी महेन्द्र भाई पटेल नी सूचना अने मार्गदर्शन मुजब वलसाड जिला भारतीय जनता पार्टी ना प्रमुख हेमंत भाई कंसारा ना अध्यक्ष स्थाने आगामी कार्यक्रमों अंगे अगत्यनी बैठक नु आयोजन जिला भाजप मुख्य कार्यालय श्री कमलम खाते योजायु हतु, जेमा देश ना यशस्वी वडाप्रधान आदरणीय श्री नरेन्द्र भाई मोदी जी ना जन्मदिवस निमित्ते सेवा पखवाड़िया उजवणी अंगे जरूरी सूचनो मार्गदर्शन आपवामां आव्युं हतुं। देशना यशस्वी वडाप्रधान आदरणीय नरेन्द्र भाई मोदीजीना 17मी सप्टेम्बर ना रोज जन्मदिवस निमित्ते तारीख 18मी सप्टेम्बर ना रोज रक्तदान कैम्प, तारीख 19 सप्टेम्बर थी तारीख 22मी सप्टेम्बर सुधी आयुष्मान भवना नेजा हेठळ आयुष्मान कार्ड नो लाभ जरूरियातमंद लोकोने आपवा माटेनो कार्यक्रम तारीख 23-24 सप्टेम्बर दरमियान आयुष्मान भव बेनर अंतर्गत मंडल मथको पर हेल्थ कैम्प आयोजन, तारीख 25मी सप्टेम्बर दीनदयालजीनी जन्म जयंती निमित्ते पुष्पांजलि कार्यक्रम, तारीख 26मी सप्टेम्बर थी 1 ऑक्टोबर सुधी दलित वस्ती संपर्क कार्यक्रम, तारीख 2 ऑक्टोबर ना रोज महात्मा गांधीजीनी जन्म जयंती निमित्ते विविध स्थळोए स्वच्छता अभियान कार्यक्रम सहितना विविध कार्यक्रमों अंगे वलसाड जिला भारतीय जनता पार्टीना प्रमुख श्री हेमंत भाई कंसारा जीना द्वारा जरूरी सूचनों अने मार्गदर्शन आपवामां आव्युं हतुं। दमण नगरपालिकाना चीफ ऑफिसरે દમણના રહેવાસીઓ માટે ખાસ સૂચન જારી કરી છે। દમણ નગરપાલિકાના ચીફ ઓફિસરે દમણના રહેવાસીઓ માટે ખાસ સૂચના આપી છે। જો તમારી મિલકત માટેનું પૂર્ણતા પ્રમાણપત્ર દમણ મ્યુનિસિપલ કાઉન્સિલ પાસે પેન્ડિંગ હોય તો તમે 14 અને 15 સપ્ટેમ્બરના રોજ તમારા પેન્ડિંગ સીના નિરાકરણ માટે ચીફ ઓફિસરને ડીએમસી ફોર્ટ એરિયા મોટી દમણની ઓફિસની મુલાકાત લઈ શકો છો। કૃપા કરીને તમારા તમામ સંબંધિત દસ્તાવેજો સાથે લાવો અને ચીફ ઓફિસર જણાવ્યું હતું કે કોઈ પણ આ કામમાં પડે તો તેમનો સંપર્ક કરવો। मैं डॉक्टर संजम सिंह, चीफ ऑफिसर दमन नगर पालिका, आज दमन निवासियों के सामने एक अपील लेकर आया हूं। दोस्तों, प्रशासन को की गई कुछ शिकायतों की वजह से हमें अभी पता लगा है कि कुछ लोग डीएमसी से कंप्लीशन सर्टिफिकेट दिलाने का झूठा वादा करके दमन के निवासियों से पैसे ऐंठ रहे हैं। ये बिल्कुल ही गलत बात है और अगर आप किसी भी ऐसे व्यक्ति को जानते हैं तो उनकी बातों में मत आएं और उनकी शिकायत तुरंत ही डीएमसी को करें। आपकी पहचान को गुप्त रखा जाएगा। और दोस्तों, अगर किसी वजह से दमन नगर पालिका पे आपकी रेजिडेंशियल या कमर्शियल प्रॉपर्टी का कंप्लीशन सर्टिफिकेट पेंडिंग है तो 14 और 15 तारीख को डीएमसी ने एक मेगा इवेंट प्लान किया है। इस इवेंट के दौरान आप अपनी कंप्लेंट या अपना पेंडिंग कंप्लीशन सर्टिफिकेट के कागज लेकर हमारे पास आ सकते हैं, आपका शीघ्र ही निवारण किया जाएगा। समाचारों में फरी समय छे नानकड़ा विराम नो, विराम बाद आप जोई शकशो। રોહિણામાં નહેર વિભાગની જમીન પર ગેરકાયદેસર રીતે બાંધેલી દુકાનોને દૂર કરવા ડિમોલિશનની કાર્યવાહી।
વિરામ બાદ ફરી આપણું સ્વાગત છે। પાડી તાલુકાના રોહિણા ગામમાં નહેર વિભાગની જમીન પર ગેરકાયદેસર રીતે બાંધેલી દુકાનોને દૂર કરવા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રોહિણા ગામમાંથી પસાર થતી નહેર માટે સંપાદિત કરવામાં આવેલી જમીન પર છેલ્લા 25 વર્ષથી વધુ સમયથી સ્થાનિક લોકોએ ગેરકાયદેસર રીતે કોઈ પણ જાતની પરવાનગી વિના દુકાન બાંધી હતી। અત્યાર સુધી 70થી વધુ દુકાનો આ નહેર વિભાગની જમીન પર બંધાયેલી હતી। આથી સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવા માટે સંબંધિત વિભાગ દ્વારા દબાણકર્તાઓને અગાઉ નોટિસ ફટકારવામાં આવી હતી અને સ્વેચ્છાએ દબાણ દૂર કરી લેવા સૂચન પણ કરવામાં આવ્યું હતું। જો કે દબાણકર્તાઓએ સ્વેચ્છાએ દબાણ દૂર નહીં કરતા આખરે આજે નહેર વિભાગ દ્વારા પોલીસને સાથે રાખી ડિમોલિશન કાર્યવાહી કરવા ટીમો પહોંચી હતી। આ દરમિયાન જિલ્લાના કેટલાક આદિવાસી અગ્રણીઓ પણ ગામ પર પહોંચ્યા હતા અને અસરગ્રસ્ત લોકોને સાથે રાખી ડિમોલિશનની થઈ રહેલી કાર્યવાહીનો વિરોધ કર્યો હતો। આથી તંત્રની ટીમો અને અસરગ્રસ્ત લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી। માહોલ ગરમાતા પોલીસે સમજાવતી મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો, જો કે તેમ છતાં લોકો નહીં માનતા આખરે પોલીસે 15થી વધુ લોકોની અટકાયત કરી ડિમોલિશન કાર્યવાહી કરવામાં આવી હતી। આ વિરોધ કરતા એક મહિલાની તબિયત લથડતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। નહેર વિભાગની આ જમીન પર 25 વર્ષથી વધુ સમયથી 17થી વધુ લોકોએ પરવાનગી વિના દુકાનમાં બાંધી હતી અને આ પરિવારનું ગુજરાન અને રોજીરોટી આ દુકાન પર જ નિર્ભર હતું। જો કે હવે તંત્ર દ્વારા દુકાનો દૂર કરવામાં આવતા પરિવારોની રોજીરોટી પર તેની અસર થઈ છે। આજ રોજ જે પાર્ટીના રોહિણા ખાતે જે વહીવટી તંત્ર દ્વારા દુકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું છે, જેમાં અનેક લોકો ચક્કર ખાઈને પડ્યા છે। બે બહેનોને અત્યારે હોસ્પિટલ પહોંચાડ્યા છે। પોલીસ તંત્રની બેદરકારીના કારણે એક કલાક એમને દવાખાને પહોંચાડતા મોડું થયું છે। એમને કંઈ પણ તકલીફ પડી તો એની તમામ જવાબદારી જય આદિવાસી। આજથી 4 મહિના પહેલાં દમણગંગા કેનાલના કિનારે દબાણ હતું, રોડ સાઈડ પર દબાણ હતું અને સરકારી જમીન પર દબાણ હતા। એમને નોટિસો આપવામાં આવી હતી, 71 જેટલા દબાણો હતા। એ દબાણોને લીધે ગેરકાયદેસર રીતે રોડ પર બધા લારી ગલ્લા ને બધા હતા, એને દૂર કરવા માટે નોટિસો આપી હતી। નોટિસો આપ્યા બાદ એ લોકોનું હિયરિંગ રાખ્યું વગેરે કરી અને લગભગ 50 જેટલી દુકાનોએ સ્વૈચ્છિક રીતે દૂર કરી દીધું હતું, પરંતુ 20 જેટલી દુકાનો હતી કે જે દુકાનો ખાલી નહોતી કરતી। અને આજે અમે આવ્યા તે વખતે કાયદો અને વ્યવસ્થા હાથમાં લેવા માટેની કોશિશ અને નારાબાજી કરતા હતા, એટલે આજે એ લોકોને પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યા છે। નહેરના સેન્ટરથી બંને બાજુ 18-18 મીટર અમારી જગ્યા સંપાદન થયેલી છે અને એ સંપાદિત જગ્યામાં આજે દબાણ હતું, એ લોકોને છેલ્લી 60 દિવસથી અમે નોટિસો આપીએ છીએ, 3 નોટિસો આપી છે કે ભાઈ તમારા દબાણ દૂર કરવાનું છે, એટલે અચાનક આ ડિમોલિશન કરવામાં આવ્યું નથી। એ લોકોને જાણ કરેલી હતી પણ એ લોકોએ કાર્યવાહી નહોતી કરી। સાહેબના જણાવ્યા પ્રમાણે 71 દુકાન હતી, એમાંથી 50 જેટલી દુકાન તો સ્વેચ્છાએ લોકોએ દૂર કરી જ દીધેલી હતી, પણ જે બાકીની દુકાનો જે દબાણ દૂર નહોતું થયેલું એના માટે આ પછી આજના આ કાર્યવાહી કરવામાં આવી। દમણગંગા નહેરના જે દબાણો હતા એ દબાણો હટાવવા માટે સવારથી જ તંત્ર એ લોકોને સમજાવટથી કામ લઈ રહ્યું હતું, પણ નહીં સમજતા એ લોકો રોડ ઉપર બેસી ગયા હતા, જીસીબી ઉપર કબજો કરી લીધો હતો, જે અંગે એ લોકોને સમજાવતા છતાં પણ નહીં માનતા, એ લોકોને ડિટેન કરી એક બસમાં ભરીને હાલ હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવેલા છે અને હાલમાં દબાણ ખસેડવાની કામગીરી ચાલુ છે। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાના પોંડામાં જન્મદિવસની ઉજવણી નિમિત્તે તલવારથી કેક કાપતા એક યુવકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। નદી કિનારે અડધી રાત્રે કેક લઈને પહોંચેલા યુવક અને તેના મિત્રોએ આતિશબાજી કરી તલવારથી કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી હતી। આથી અત્યારે આ વિડીયો સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। બનાવની વિગત મુજબ વલસાડના કપરાડા તાલુકાના અંબાજ ગામમાં રહેતા ત્રિપલ પટેલ પોતાના મામાના ગામ નાના પોંડા ગયો હતો, જ્યાં તેઓ જન્મદિવસ હોવાથી તે પોતાના મિત્રો સાથે લઈ એક નદી કિનારે પહોંચ્યા હતા। મધરાતે આ યુવક તેના મિત્રોએ નદી કિનારે પહેલા આતિશબાજી કરી હતી અને ત્યારબાદ તલવારથી કેક કાપી ઉજવણી કરી હતી અને આ ઉજવણીનો વિડીયો સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં શેર કર્યો હતો। આથી આ વિડીયો વાયરલ થતા બનાવ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। વિડીયો વાયરલ થતા હવે આ મામલે નાના પોંડા પોલીસ પણ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે। સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર।
સરલા પરફોર્મન્સ ફાઇબર્સ કંપનીના કર્મચારીઓ પગાર વધારા મુદ્દે કલેક્ટરને રજૂઆત. પાલી હિલ સોસાયટી દ્વારા નગરપાલિકાના સૂચિત એસટીપી પ્લાન્ટનો વિરોધ. વડાપ્રધાન મોદીજીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયાની ઉજવણી કરાશે. રોહિણામાં નહેર વિભાગની જમીન પર ગેરકાયદેસર રીતે બાંધેલી દુકાનોને દૂર કરવા ડિમોલિશનની કાર્યવાહી. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.